કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી, સમાજની મને પડેલી છે, મને દરેક સમાજની પડેલી છે, જે માર ખાઈ રહેલો છે, કચરાઈ રહેલો છે, એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. ભરૂચ લોકસભા સીટના ગુજવાલા પાટા વચ્ચે ચૂંટણીના મેદાનમાં નવું નામ ઉમેરાવાના સંકેતો મળી રહ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે આ નામ મેદાને ઉતરવાથી ચેતર વસાવાની વોટ બેંક પર પણ ફરક પડી શકે છે. સાથે જ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઈશારા પર આખું setting.com રચાયું હોય ત્યારે કોણ છે આ નેતા કે જે ભરૂચ લોકસભા લડવાનું એલાન કરીને ચેતર વસાવવાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચ લોકસભા લડવાનું એલાન કરનાર નેતાનું નામ છે સુલેમાન પટેલ, કે જેમણે વાગરા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી હતી ને પછી તેઓ પરાજિત થયા હતા. ત્યારે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે. ભરૂચ લોકસભા સીટ પર ચેતર વસાવવાનું નામ પણ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે ઇન્ડિયા એલાયન્સના આદેશ અનુસાર સુલેમાન પટેલે આ ગઠબંધનનો સ્વીકાર તો કર્યો, પરંતુ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરી છે, જેની પાછળનું કારણ પાર્ટીનું સિમ્બોલ. તેમની માંગ છે કે ભલે ગઠબંધન થયું હોય, પરંતુ જિલ્લા ભરૂચ કોંગ્રેસ સમિતિની મીટિંગ હોય ત્યારે તો કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરવો જોઈએ. આ બાબતને લઈને સુલેમાન પટેલ કાર્યકર્તાઓ પર ખૂબ જ નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આડકતરી રીતે પોતાને ટિકિટ ન મળી હોવાની નારાજગી પણ વ્યક્ત કરી છે, જેમાં તેમણે પાર્ટીના જ લોકો તેમને ભાજપમાં જવા માટે પ્રેરિત કરી રહ્યા હોવાની પણ વાત કરી છે. એટલું જ નહીં, સુલેમાન પટેલે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવવાની પણ ધમકી આપી છે. પોતે અપક્ષ લડવી પડે તો પણ લડીશનો હુંકાર ભરી રહ્યા છે. આવનાર ચૂંટણીમાં બીજી પાર્ટીનો સિમ્બોલ અથવા અપક્ષ ઉમેદવારી કરવાનો તેઓ દાવો કરી રહ્યા છે. દાવો કરતા તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળો. કાર્યકરો જે વ્યક્તિ કરેલી છે, પોતે એવું ઈચ્છતા હોય એવું લાગી રહેલું છે કે સુલેમાન પટેલ ભાજપમાં ચાલ્યો જાય, મને એવું લાગી રહેલું છે. મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી, સમાજની મને પડેલી છે, મને દરેક સમાજની પડેલી છે, જે માર ખાઈ રહેલો છે, કચરાઈ રહેલો છે, એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી, એમના કામો કરવા માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે ને તો પણ હું લડીશ. મારે અન્ય કોઈ સિમ્બોલ પર જવું પડે તો હું તે પણ ડિસિઝન લઈશ, પણ હું કોઈ ડિસિઝન પર ગયેલો નથી. હું 100% આ ડિસિઝનથી દુઃખી છું અને આહત છું કે તમે આમ આદમી પાર્ટી સાથે એલાયન્સ કરો. હાઈકમાન્ડનું ડિસિઝન છે, સ્વીકાર્યું હતું આપણે, પણ કમસે કમ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમે પણ એને ખતમ કરવા બેઠેલા છો. કમસે કમ કોંગ્રેસના કાર્યકરો જમીન પર દોડી રહેલા છે એને તો ચિંતા કરો. માત્ર એક રજૂઆત હતી કે તમે બેનર લગાવો અને કોંગ્રેસના ખેસ પહેરીને મિટિંગમાં જાય. આમ આદમી પાર્ટી વાળા જબરજસ્તીથી કોંગ્રેસ આમ આદમી પાર્ટીના જરૂરના ખેસ પહેરાવે છે, મેં મારી નજરે જોયેલું છે. તો આવતીકાલનું ભવિષ્ય શું? આ માટે મેં મારો વિરોધ દર્શાવેલો છે અને એટલે જિલ્લા કોંગ્રેસથી દુઃખી થઈને હું મારો આ વિડીયો તમારા સમક્ષ રજૂ કરું છું. એને દિલથી સ્વીકારી આવનાર પવિત્ર રમઝાન મહિનામાં મારા માટે પણ દુઆ કરો અને ઉપર મારા ભરૂચ જિલ્લા માટે મારાથી શક્ય એટલી દુઆ કરીશ. ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો સુલેમાન પટેલ અપક્ષમાંથી ઉમેદવારી કરે અથવા તો તે ભાજપમાં જોડાઈ જાય તો ચેતર વસાવવાની મુશ્કેલી પડી શકે. જો આવું થાય તો ચેતર વસાવવાના મુસ્લિમ વોટ જે છે તે પછી ભાજપમાં અથવા તો અપક્ષમાં ડાયવર્ટ થઈ જાય, જેના કારણે ચેતર વસાવવાની મોટો ફરક પડી શકે છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર સુલેમાન પટેલ કાર્યકર્તાઓની લાગણી માટે પોતાના સમાજ માટે ચૂંટણીમાં ઝંપલાવશે કે પછી ભાજપનું કોઈ setting.com છે એ આવનાર દિવસોમાં હવે જોવાનું રહ્યું. બાકી તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.